नमस्कार विद्यार्थी मित्रों, हूँ तमारा सौनू सप्तऋषि संकुलमां हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गुजरातीना क्लासमां व्याकरणना केटलाक प्रश्न जोईए छीए। तो एमां आपणे प्रश्न 2 अ नीचे आपेला मुद्दाओने आधारे वार्ता लखो અને તેને યોગ્ય શીર્ષક આપો જોઈશું। તો પહેલી વાર્તા છે, હું મુદ્દા બોલું છું, તમે લખવું હોય તો લખતા જાજો। દરેક વિદ્યાર્થી મિત્ર નોટબુક પેન્સિલ રબર લઈને બેસે। તો પહેલું છે હરણ અને કાગડો, પછી ડેશ કરવું મિત્ર, પછી ડેશ કરીને જંગલમાં સાથે, પછી ડેશ કરીને એકબીજા વિના ન રહેવું, પછી મિત્રનું માનવું, પછી ડેશ કરીને કાગડાને સમજ આવી જવી, ડેશ કરીને હરણને વાત કરવી, શિયાળની લાલચ, પછી હરણને ફસાવવું, ડેશ કરીને કાગડાની ના, હરણનું ન માનવું, ડેશ કરીને ઝાડમાં ફસાવવું, ડેશ કરીને મિત્રની વાત યાદ આવી, ડેશ કરીને કાગડાનું આવવું અને બચી જવું। તો વિદ્યાર્થી મિત્રો, વાર્તાની આપણે શરૂઆત કરીશું। તો એક જંગલ હતું, જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા। એક ઝાડ પર એક કાગડો રહેતો હતો અને ત્યાં નીચે હરણ રહેતું હતું। બંનેની ખૂબ ગાઢ મિત્રતા હતી અને બંને સાથે જ જાગતા હતા અને સાથે જ રહેતા હતા। સવાર થાય એટલે કાગડો પોતે ચણચણવા જતો અને હરણ જંગલમાં ઘાસ ચરવા જતું રહેતું। બંને એકબીજા વગર રહેતા ન હતા। બંને સાંજે પાછા સાથે આવતા હતા અને વાતો કરતા, પછી હરણ કાગડાની દરેક વાત માનતું હતું। આ જંગલમાં એક લુચ્છું શિયાળ પણ રહેતું હતું। એ રોજ હરણને ઘાસ ચરતા જોતું હતું અને મનમાં વિચારતું કે આહા, કેવું તગડું સરસ હરણ છે, જો મને આ મળી જાય તો, એમ મનમાં વિચારતું। હવે ફકરો પાડીને નીચેથી લખીશું। એક દિવસ હરણ જંગલમાં ચરવા ગયું ત્યારે શિયાળ પણ એની પાસે આવ્યું અને કહ્યું, વાહ હરણભાઈ, તમે તો કેવા સરસ તગડા છો, તમને હું ઘાસનું મેદાન બતાવીશ, તમે મારા મિત્ર બનશો તો તમે સરસ તાજા માજા થઈ જશો। અને શિયાળે તેની સાથે મિત્રતા કરી। હરણે આ વાત કાગડાને કરી તો કાગડાને સમજ આવી ગઈ કે શિયાળ લુચ્છું છે, એ હરણને ફસાવશે, પણ હરણ કાગડાની વાત માનતું નથી। ફકરો પાડીને આગળ લખીશું કે શિયાળ લાલચના લીધે હરણને ફસાવે છે। હરણ કાગડાની વાત માન્યા વગર શિયાળ સાથે ફરવા માંડે છે, રોજ તેની સાથે ફરવા જાય છે। કાગડો રોજ એને ના પાડે છે, પણ હરણ તેની વાત માનતું નથી। આ એક દિવસે શિકારીએ જંગલમાં ઝાડ બિછાવી હતી। શિયાળ જાણી જોઈને હરણને તે ઝાડ પરથી ચલાવે છે અને હરણના પગ ઝાડમાં ફસાઈ જાય છે। ફકરો પાડીને નીચેથી લખશું। ઝાડમાં હરણના ફસાયેલા પગ જોઈને હરણ
શિયાળને વિનંતી કરે છે કે શિયાળ ભાઈ, મને અહીંયાથી કાઢો, મને બચાવો. પણ લુચ્ચું શિયાળ તો મનમાં બીજી જ યુક્તિ ચાલતી હોય એટલે એ બચાવતું નથી, પણ શું કહે છે કે મિત્ર, આજે તો મારે ઉપવાસ છે એટલે હું કોઈ પણ ચીજ મોઢામાં નાખતો નથી, કાલે હું તને આવીને ફરીથી બચાવીશ. આમ કહી અને શિયાળ જતું રહે છે. ત્યારે હરણને પોતાનો મિત્ર કાગડો યાદ આવે છે કે કાગડો મારી મદદ જરૂરથી કરશે. જ્યારે સાંજે કાગડો પોતાના માળામાં પાછો ફરે છે ત્યારે પોતાના મિત્ર હરણને ન જોતા તેને શોધવા લાગે છે. શોધતો શોધતો જ્યાં હરણ ઝાડમાં ફસાયેલું છે ત્યાં આવે છે અને કાગડો હરણને જોવે છે કે હરણ ઝાડમાં ફસાઈ ગયેલું છે. કાગડાને જોઈને હરણ ખૂબ જોરથી રડવા માંડે છે અને પોતાને બચાવી લેવા વિનંતી કરે છે. હવે નીચે ફકરો કરજો મિત્રો. આ જોઈને કાગડો મનમાં એક યુક્તિ વિચારે છે અને હરણને તે પ્રમાણે કરવા કહે છે. બીજે દિવસે જ્યારે શિકારી આવે છે, જોવે છે કે પોતાની ઝાડમાં એક હરણ ફસાયેલું છે. હરણ કાગડાએ કીધેલું એમ એકદમ જાણે મૃત થઈ ગયેલું હોય એ રીતે પડી રહે છે. એટલે શિકારી હરણને મરેલું માની અને પોતાની ઝાડ કાઢી લે છે ઝાડ, અને હરણને એમ જ પડી રહેલું જોઈ અને પોતાની ઝાડ સરખી કરતો હોય ત્યાં કાગડો અચાનક જોર જોરથી કા કા અવાજ કરવા લાગે છે. એટલે હરણ શાબ્દુ થઈ જાય છે અને દોડીને જંગલમાં ભાગી જાય છે. ત્યારે શિકારી વિચારે છે કે હરણ મને છેતરી ગયું, અને હરણ શિકારીની ઝાડમાંથી આબાદ બચી જાય છે. બીજે દિવસે જ્યારે તે દિવસે જ્યારે શિકારી ખૂબ ખીજવાઈ ઉઠે છે અને લાકડી લઈને હરણને મારવા માટે ફેંકે છે, ત્યાં સામેથી શિયાળ પોતાના શિકારની લાલચમાં આવતું હોય છે, તેને લાકડી વાગે છે અને તે તમર ખાય અને બેભાન થઈ જઈ નીચે પડી જાય છે. અને હરણ અને કાગડો ફરી પોતાની જગ્યાએ આવી અને રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાને આપણે શીર્ષક આપીશું સાચી મિત્રતા. હવે બીજી વાર્તા જોઈશું, એના હું મુદ્દા બોલી જાઉં છું. એક નાનું ગામ છે, ડેશ યુવાનો ભણેલા છે, ડેશ વૃદ્ધો વ્યવહાર કુશળ છે, ડેશ ગામમાંથી જાન આવી. ડેશ કરવાનું છે જાનમાં વૃદ્ધોને ન લઈ જવા, જાનમાં માત્ર યુવાનો જ જવું. ડેશ કરીને કન્યા પક્ષની શરત, ડેશ કરવો જવાબ આપો તો કન્યા પરણાવીએ, પછી ડેશ કરીને ગામનું તળાવ ઘીથી ભરી આપો. યુવાનોને ચિંતા, સંતાઈને જાનમાં આવેલા વૃદ્ધનો જવાબ, પહેલાં તળાવ ખાલી તો કરી આપો. ડેશ કરીને કન્યા પક્ષનું કહેવું, જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યો હશે. તો મિત્રો, વાર્તા લખીશું આપણે. એક નાનું એવું ગામ હતું. આ ગામમાં યુવાનો ભણેલા હતા અને વૃદ્ધો ઘણા સમજુ હતા. દરેક તહેવારો અને કાર્ય હળીમળીને કરતા હતા અને સંપતિ રહેતા હતા. વૃદ્ધો ખૂબ જ વ્યવહાર કુશળ હતા. હવે એક દિવસ અહીંયાથી જાન લઈને જવામાં આવે છે, ત્યારે યુવાનો એવું વિચારે છે
એ લોકોને થોડું ભણેલાનું અભિમાન આવે છે અને તે લોકો વૃદ્ધોને ધ્યાનમાં ન લઈ જવાનો નિર્ણય કરે છે. હવે ફકરો પાડીને નીચેથી લખશું. યુવાનો પોતાની હોશિયારી અને ભણેલાનું અભિમાન રાખી અને બીજા ગામમાં ધ્યાનમાં જાય છે ત્યારે ત્યાંના લોકોને ખબર પડે છે કે આ ધ્યાનમાં ફક્ત યુવાનો જ આવેલા છે અને આ લોકો એનું અભિમાન ઉતારવા માટે એક યુક્તિ રચે છે અને શરત રાખે છે કે યુવાનોને જો તમે અમારી શરત પૂર્ણ કરશો તો જ તમારી સાથે કન્યા પરણાવશું અને જે યુવાનો જન્મમાં આવેલા છે તે શરત સાંભળે છે. હવે નીચેથી ફકરો પાડીને લખજો. ત્યાંના લોકો કહે છે કે તમે આ ગામનું તળાવ ઘીથી ભરી આપો તો અમારી કન્યા તમને પરણાવશું. હવે આ યુવાનો મૂંઝાઈ જાય છે અને ખૂબ ચિંતામાં પડી જાય છે. તે સમયે એ જન્મમાં સંતાઈને એક વૃદ્ધ આવેલો હોય છે. એ વૃદ્ધ આ યુવાનોને કહે છે કે પહેલાં તમે કન્યા પક્ષને કહો કે અમે ઘીથી તળાવ ભરી આપીએ પણ પહેલાં આ તળાવ ખાલી તો કરી આપો. હવે યુવાનો આ વાત જે પહેલાં ગામ લોકોને જણાવે છે કન્યા પક્ષવાળા સમજી જાય છે કે નક્કી આ જાનમાં કોઈ વૃદ્ધ આવેલું હશે. હવે નીચે ફકરો પાડશું અને એ લોકોને આ યુવાનોનું અભિમાન ઉતારવામાં સફળતા મળે છે કે અમે ભણેલા ગણેલા અને હોશિયાર છે તેથી અમને જ ખબર પડે પણ આ વૃદ્ધ જાનમાં આવ્યો છે. સંતાઈને તેણે આ યુવકોને શિખામણ આપી અને તેઓ શરત જીતી જાય છે. તો મિત્રો નીચે લખજો. આપણામાં કહેવત છે કે ઘડા વ્યક્તિની સલાહ માનવી જોઈએ. એવું કહેવાય છે કે ઘરડા લોકો ગાળા પાછા વળે. એ લોકો એના અનુભવ દ્વારા આપણને સારી શિખામણ આપે છે. તો આ વાર્તાનું શીર્ષક આપણે આપીશું ઘરડા ગાડા વાળે. ત્રીજી વાર્તા જોઈએ મિત્રો. તો હું મુદ્દા બોલું છું, તમે સાંભળજો. એક ખેડૂત દેશ, ચાર દીકરા દેશ કરવું, ચારેય આળસુ. પછી દેશ કરીને ખેડૂતની માંદગી, દેશ કરવું, ચારેય દીકરાઓને બોલાવવા, દેશ કરીને ખેતરમાં ધન દાટેલું છે એમ કહેવું. પછી દેશ કરીને ખેડૂતનું અવસાન, દેશ કરીને દીકરાઓનું ખેતર ખોદી કાઢવું, દેશ કરીને ધન ન મળવું, દેશ કરી બી વાવવા, દેશ કરી સારો પાક થવો. હવે બોધ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ લખવાની. તો એક ગામ હતું, એમાં એક ખેડૂત રહેતો હતો અને એને ચાર દીકરા હતા. ખેડૂત ખૂબ જ મહેનતુ હતો પણ એના દીકરાઓ એટલા જ આળસુ હતા અને કોઈ પણ મહેનત કરવા તૈયાર ન હતા. હવે નીચે ફકરો પાડજો. એકવાર ખેડૂતને બીમાર પડે છે અને એને એવું લાગે છે કે હવે મારાથી સારું નહીં થવાય
એટલે એ પોતાના ચારેય દીકરાઓને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે મેં તમારા ચારેય દીકરાઓ માટે પૈસા અને ધનથી ભરેલા ચાર ચરુ આપણા ખેતરમાં દાટેલા છે, તમે દરેક જણ એક એક ચરુ લઈ લેજો. ફકરો પાડી નીચેથી લખીશું. અને બે ત્રણ દિવસ પછી એ ખેડૂતનું મૃત્યુ થાય છે. દીકરાઓ હવે મૂંઝાય છે પૈસાનું. પછી એ લોકોને યાદ આવે છે કે મારા પિતાજીએ કીધેલું કે એ લોકો માટે ધનના ચરુ ખેતરમાં દાટેલા છે. તો ચારેય પુત્રો આખું ખેતર ખોદી વળે છે, પણ ક્યાં પણ એને ધનના ચરુ મળતા નથી. એટલે ચારેય પુત્રો નિરાશ થઈને બેસી જાય છે. ફકરો પાડજો. એવામાં ચોમાસાની સિઝન શરૂ થાય છે ત્યારે આ ખેડૂત પુત્રો વિચારે છે કે આપણે ખેતર તો ખેડી જ કાઢ્યું છે, ચોમાસું શરૂ થઈ ગયું છે, તો આપણે દાણા નાખી દઈએ. એ લોકો બી વાવે છે અને થોડા સમયમાં એ બી ઊગી નીકળે છે અને પાક પણ સારો થાય છે. ત્યારે આ લોકો એ પાક બજારમાં વેચી આવે છે અને એ લોકોને સારું એવું ધન અને પૈસા મળે છે. તેથી પુત્રોને હવે પોતાના પિતાની વાત સમજાય છે અને એ લોકો ખૂબ મહેનત કરવા માંડે છે અને સારા એવા પૈસા કમાવા માંડે છે. ખેતરમાંથી ખેતીની સારી એવી આવક આવવા માંડે છે અને એ લોકો હવે ધનિક થઈ જાય છે. તો આપણે બોધ લખીશું મિત્રો કે મહેનત કરવાથી આપણને એનું ફળ સારું જ મળે છે. તો મહેનત વગર કશું પણ મળતું નથી. તો આને વાર્તાનું શીર્ષક આપીશું, મહેનતના ફળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રશ્નો પર વિરામ મૂકીશું અને તમે આવી બીજી વાર્તાઓ શોધી અને તે લખવાની કોશિશ કરજો. ત્યાં સુધી હું તમારાથી રજા લઉં. અસ્તુ. જય હિન્દ. જય ભારત.